પ્રેસિડેન્ટ છે આમાં તો કોણ કિંમત છે સાહેબ સમજો સાહેબ આપણે જે લવ જિહાદનું ડેફિનેશન હું ફરી ફરીને તમારા માટે કહું આપણા દર્શકોને તો ખબર છે કે એક છોકરો મુસ્લિમ એટલે મુસ્લિમ ના આપણે બીજા રિલિજન ની વાત કરીએ છીએ અત્યારે આપણે લેટ અસ કારણ કે જિહાદ એક સમય આપણી પાસે ઓછો છે કોઈ પોઈન્ટ પર આવીશું તો વધારે સારું રહેશે જિહાદ જિહાદ એક મુસ્લિમ વર્ડ છે એટલા માટે એક છોકરીને આવું બધું જૂઠા સાચા કરી બેવકૂફ બનાવી ચીટિંગ કરી ભલે બીજામાં ભી થતું હશે ત્યારે આપણે એ ડિસ્કશન ફરી આવશું કરવા અને એ કરે છે એટલે એનો વર્ડ લવ જિહાદ યુઝ થયો છે એ છોકરાઓના જે કેસીસ છે એવા ઘણા કેસીસ ઓન રેકોર્ડ છે જજમેન્ટમાં લવ જિહાદ વર્ડ યુઝ નથી થતો એટલે કદાચ દાનેશજી બધે જ જવાના હાઈકોર્ટમાં અને પરમાં નિવેલ્લો અમે કેમ ના જઈએ તમે વસ્તુ તમે મને કહો હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ છે છે ના આપણે જવા માંડે જજમેન્ટમાં રેપ વર્ડ યુઝ થાય છે ક્રિમિનલ ઇન્ટિમસી યુઝ થાય છે એટલે બધા જજમેન્ટમાં વર્ડો યુઝ થઈ ગયા છે અને અલ્ટિમેટલી આજે આપણે જે ટોપિક હતો લવ જિહાદ એટલે સત્ય વાત થઈ ગઈ કે લવ જિહાદ થાય છે એટલે આપણે રિક્વેસ્ટ છે હવે સાહેબ મને બીજી હવે આ જી 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 મારી બહેનો માટે બોલવાની ઇમ્પોર્ટન્ટ જી 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 સમય આપણી પાસે ઓછો છે અને બહેનોને રિક્વેસ્ટ છે કારણ કે એ મેઈન પોઈન્ટ રહી ગયો છે કે તમે લોકો જાણે કે બધા પેપર્સ મેં એવું લખ્યું કે છોકરાએ ધમકી આપી માર તારા ભાઈને મારી નાખીશ બાપને મારી નાખીશ કે જે બી બધું કરીશ પોલીસમાં મૂકીશ જી જી છોકરીઓને રિક્વેસ્ટ છે કે તમે મહેરબાની કરીને એવી બીક ના કરો તમે તમારા ફેમિલીને કહો તમે પોલીસ આવે તો શી ટીમ્સ આવી ગઈ છે અમારી પાસે આવજો કોઈ ચિંતા નથી તમારા ભાઈ જેવા છે પોઈન્ટ ઇઝ ધેટ કે હવે આનાથી આપણે એને એની ભાષામાં એને એની રીતે